બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નિર્માણ પામેલા દીના સુધીર સ્પોર્ટ ગ્રાઉન્ડને બુધવારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ખુલ્લું મૂકવું હતું. આ પ્રસંગે એક નાનકડા ગામમાં સુંદર સ્પોર્ટ ગ્રાઉન્ડમાં સરકારની સાથે સહભાગી બનનાર ગામલોકો, દાતા અને શ્રમિકોનો જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે આભાર માન્યો હતો. ડાલવાણા ગામે સરકારશ્રીની ગ્રાન્ટની સાથે ગામલોકોનો લોકફાળો અને ગામના જૈન શ્રેષ્ઠીશ્રી દીનાબેન સુધીરભાઈના આર્થિક સહયોગ થકી ઉત્તર ગુજરાતમાં સૌથી સુંદર અને વિશાળ સ્પોર્ટ ગ્રાઉન્ડ નિર્માણ પામ્યું છે, જે ગ્રાઉન્ડને બુધવારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે મેદાનમાં નિર્માણમાં સરકારશ્રી સાથે સહભાગી થનાર ગામલોકોને દાતાશ્રી દીનાબેન સુધીરભાઈનો પણ આભાર માન્યો હતો, તેમજ ગ્રાઉન્ડના કામનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે ગામલોકોની સાથે રમતગમત પ્રેમીઓ ઉત્સાહભેર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમમાં વડગામ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે ડાલવાણા ગામ ખાતે નરેગા યોજના અંતર્ગત અને વિભિન્ન યોજનાઓ સાથે કન્વર્જન્સ કરીને અને અમુક દાતાશ્રીઓની પણ ગ્રાન્ટોને લઈને આ મેદાન જે છે તૈયાર કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર મેદાન છે, જેમાં ગ્રાસની પીચ છે અને સાથે સાથે અહીંયા પાણીના નિકાલની પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. આજુબાજુ એક ટ્રેક પણ નરેગા અંતર્ગત કરવામાં આવ્યું છે. તમને આશા છે કે જેટલા પણ યુવાનો છે એ ખૂબ સારો યુઝ આનું કરશે અને નજીકના ગામો, દાખલા તરીકે થાલવાડા અને અન્ય ગામો પણ આનું સારો ઉપયોગ કરી શકશે.